વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ મોર્નિંગ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નાઇન પૂર્ણ થઈ ગયું ચેપ્ટર ટેન જોઈશું ચેપ્ટર ટેન ચાલો સૌની રમત મુબારક કેવું ચેપ્ટર કાવ્યનું નામ છે ચાલો સૌની રમત મુબારક છે ચાલો ગાઈએ ગીતડું શું છે રમસુ રમસુ રેલ રેલ મ હળસું મળસું કરશું ગેલ ખડખડ ખડ હસું ખેલમ ખેલ રમસુ રમસુ રેલમ છેલ ભલો શિયાળો ટાળ મજાની ભલો ઉનાળો લુઈ મજાની વરસાદે વાછઠ મજાની બારે માસ મજાની ગમ્મત ધીંગા મસ્તી ઠેલમ ઠેલ રમસુ રમસુ રેલમ છે શું કહે છે કે રમસુ રમસુ રેલમ છે હળસું મળસું કરશું ગેલ એટલે કે રમશું રેલમ છેલ રમીશું ને હળસું મળસું એટલે હળી મળીને કરશું ગેલમ કે ખળખડ હસવું એટલે કે હસીશું રમશું ભલો શિયાળો ટાળ મજાની એટલે કે શિયાળામાં આપણને ખબર છે કે શિયાળામાં શું થાય આપણને ઠંડી લાગે એટલે કે ટાઢ ભલો ઉનાળો લોહી મજાની એટલે કે ઋતુની વાત કરવામાં આવે છે શિયાળામાં ભલે ઠંડી લાગે ઉનાળામાં ભલે ગરમી લાગે વરસાદે વાછટ મજાની એટલે કે ચોમાસામાં ભલે વરસાદ આપણને પાછળથી પલાળે તો પણ મજા કરીશું બારે માસ મજાની ગમત ધીંગા મસ્તી એટલે કે બારે માસ આપણે ધીંગા મસ્તી કરીશું આગળ જોઈશું તો આગળ વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે તો ચિત્ર જુઓ અને જવાબ લખવાના છે ચિત્રમાં આપણે જોઈશું પહેલાં કે ચિત્રમાં શું છે એમ તો ચિત્ર આપણે જોયું કે ચિત્ર શેનું છે ગાર્ડન યાની કે બગીચાનું છે તો બગીચામાં શું હોય આપણને ખબર જ હોય લપસાણી હોય હિંચકા હોય છોકરાઓ રમતા હોય તો આપણે અહીંયા જોઈશું કે બગીચાની અંદર એક દાદા છે એક ગર્લ્સ એને કે છોકરીને લઈને અંદર આવે છે બાજુમાં ફુવારો છે હાથી પોતાની સૂંઢથી પાણી છાંટે છે પછી બે બાળકો છે બોલ રમે છે પછી એક બાજુમાં એક છોકરી છે એ શું કરે છે ડોલ રમાડે છે અને એક છોકરાની પાછળ કૂતરું દોડે છે બે છોકરીઓ ઇંચકા ખાય છે અને એક લપસાણી ખાય છે હવે આ જે ચિત્ર છે એ ચિત્રને આધારે શું કરવાનું છે આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે તો આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું હવે તો જોઈશું આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે તો આપણે જોયું કે આ ચિત્ર બગીચાનું શાનું છે આ ચિત્ર બગીચાનું છે તો આપણે શું લખવાનું છે અહીંયા કે આ ચિત્ર બગીચાનું હોય તેવું લાગે છે રાઈટ એટલે કે આ ચિત્ર બગીચાનું હોય તેવું આપણને લાગે છે હવે ચિત્રમાં કુલ કેટલા બાળકો છે ચિત્રમાં કુલ કેટલા બાળકો છે તો આપણે ગણીશું હવે ચિત્રમાં કુલ કેટલા બાળકો છે તો જોઈશું આપણે ચિત્રને આધારે કે ચિત્રમાં કુલ કેટલા બાળકો છે વ્યક્તિ નથી પૂછ્યું આપણને શું પૂછ્યું બાળકો પૂછ્યા છે તો આપણે ગણીશું વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન અને એટ કેટલા છે એઇટ છે રાઈટ તો આપણે અહીંયા શું લખીશું ચિત્રમાં આઠ બાળકો છે શું લખીશું ચિત્રમાં આઠ બાળકો છે ક્વેશ્ચન ત્રણ જોવાનું છે ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે તો આપણને ખબર જ હોય કે ગાર્ડનમાં બાળકો શું કરી રહ્યા હોય તો ગાર્ડનમાં બાળકો શું કરે છે હવે પ્રશ્ન ચાર છે બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે તો આપણે જોઈશું તો બાળકો બોલ રમે છે હિચકા ખાય છે લપસાણી ખાય છે પછી ડોલને રમાડે છે દોડ પકડ રમે છે રાઈટ તો આપણે અહીંયા શું લખીશું બાળકો હિંચકા લપસણી દડો ગલુડિયા દોડવાની દોડો અને ગલુડીઓ દોડવાની દોડવાની અને રમકડા સાથે રમવાની રમત રમી રહ્યા છે રાઈટ હવે ક્વેશ્ચન પાંચ છે તો આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે જે આપણે ક્વેશ્ચન ફોરમાં કરી છે કે હિચકા ખાય છે લપસાણી ખાય છે દોડવાની અને રમકડાં રમવાની તો આ જે રમતો છે એમાંથી તમને શ્રેષ્ઠ રમત કઈ છે તો તમે તમારી જાતે આન્સરમાં લખી શકો છો તમને જે પસંદ હોય હિંચકા પસંદ હોય તો હિંચકા લખી શકો લપસાણી પસંદ હોય તો લપસાણી દોડપકડ લખી શકો છો તમને મનપસંદ તમે એ આન્સર ફાઇવમાં લખી શકો છો પછી સિક્સ એ રમત કેવી રીતે રમે એટલે કે એ રમત હિંચકા ઉપર બેસીને રમે જો તમે હિંચકા ખાવાની રમત સૌથી ગમતી હોય તો હિંચકા ઉપર બેસીને લપસાણી હોય તો લપસાણી ઉપર દોડવાની હોય તો દોડીને એ રીતે આપણે છઠ્ઠો ક્વેશ્ચન લખવાનો છે હવે સાતમો છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા તો આ રમત હું ગઈકાલે તમે એમને પણ લખી શકો કે ગઈકાલે રમે કાં તો આજે રમે તમે કયા ક્યાં રમો છો ક્યાં ક્યાં રમો છો જે તમે રમતો રમો છો એ બધી ક્યાં રમો છો તો અમે નિશાળમાં ઘરમાં બધા બાળકો ભેગા થયા હોય ત્યારે શેરીમાં બગીચામાં રમીએ છીએ રાઈટ હવે તમે એક સાથે કેટલા દોરડા કૂદી શકો તો આપણે અંદાજ લગાવવાનો છે કે આપણે એક સાથે કેટલા મિનિમમ કેટલા કૂદી શકીએ વીસ પચાસ પચાસ તો મામૂલી છે પચાસ તો કૂદી શકાય તો હું એક સાથે વીસ આપણે મીડિયમ મિડલ રાખીશું કે વીસ દોરડા કૂદી શકીશું તો હું એક સાથે વીસ દોરડા કૂદી શકું છું આન્સરમાં આપણે લખવાનું જો પછી તમને એવું લાગે કે હું વીસથી વધારે પણ કરું છું તો તમારે પચાસ પણ લખી શકાય ત્રીસ પણ લખી શકાય જેવી તમારી રેન્જ ઓકે હવે આગળ જોઈશું ચાલો રમીએ શું જોઈશે કચુકા પાકા કે પારાકા ઓછા ડ અને લેવાના હોય છે શું કેચુકા રમવા હોય કે પાછીકા કાકરા કે પારા રમવા હોય તો બે વ્યક્તિની જરૂર પડે આપણે આગળ ચિત્રમાં જોઈશું કે કેવી રીતે રમાય છે રાઈટ તો આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા પાછીકા કચુકા પારાને ઉછાળવા હવે આગળ જોઈશું આવરે તું દોડ નીચે છે છાબડી આ રીતે બોલવાનું છે આપણે ચિત્રમાં જોવાનું ચિત્રને પહેલાં તો જોઈશું કે શું રમે છે આ જો પાચીકા રમે છે કચુકા પારા કે એને રાઈટ હવે એક નંબરમાં રમત એક આવરે છાબડી ત્રણ વિદ્યાર્થીઓ છે કેટલા છે આપણે ચિત્રમાં જોઈશું વન ટુ અને થ્રી ત્રણ વિદ્યાર્થીઓ છે બે ગર્લ્સ છે ને એક બોય છે જમીન પર પાંચ પાચિકા મૂકી દો પછી એક પાચિકો હથેળીમાં લઈ પંદરથી ત્રીસ સેમી જેટલું ઊંચે ઉછાળો શું કહે છે એક લેવાનો ઊંચે ઉછાળવાનો તે નીચે પડે તે પહેલાં બંને હથેળીઓ એકી સાથે ઊંધી વેગી કરી ઝીલી લો ઊંધા બે હાથના પંજા આ રીતે આમ ઊંધા કરવાના અને જે ઉછાળેલો છે એને બે હાથની વચ્ચે ભેગો કરવાનો છે ત્યારબાદ બે પાછીક લઈ ઉછાળી આ રીતે ઝીલી લો આ પ્રમાણે ત્રણ ચાર અને છેલ્લે પાંચે લઈને ઉછાળી ઝીલી લો એટલે શું કહે છે પહેલાં એક ઉછાળવાનો પછી ફરી એક ઉછાળીને નીચેથી લઈને બીજો ઉછાળવાનો એમ કરીને બે સાથે ઉછાળવાના બે ઉછાળ્યા પછી નીચેથી ત્રીજો લઈને પછી ત્રણ સાત એ રીતે વારા પરથી વન બાય વન ઉપર એક ઉછાળતું જવાનું ને નીચેથી લેતા જવાનું એ રીતે પાંચે પાંચ પાચિકા આપણે હાથમાં લઈને પાંચે પાંચ લાસ્ટમાં ઉછાળવાના હોય છે પાંચે વારામાં કુલ જેટલા પાચિકા ઊંધી હથેળી પર ઝીલ્યા તેટલી તળીઓ બાકીના બંને પાડીને સાબાસી આપશે આ પ્રમાણે ત્રણેય વિદ્યાર્થીઓ વારા પરથી રમશે ટન બાય ટન રમવામાં આવશે પ્રશ્ન બે છે આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા પાચિકા કચુકાને પારા ઉછાળવા તો શું છે ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો ગાગર ગબ્બો મારા હાથમાં જો આ શું છે એક પ્રકારની રમતો છે ટાઈમ પાસ કરવા માટેની ગેમ છે પછી જમીન પર મૂકેલા પાંચમાંથી એક પાચિકો ઉઠાવો ધ્યાન રાખજો શું કહેવા માંગે છે જમીન પરથી મૂકેલા પાંચ માંથી એક હોય તે દરમિયાન જમીન પરના ચાર પાચિકા એ જ હાથમાં લઈ લો ઉછાળેલા પાચિકાને હાથમાં રાખેલા પાચિકાઓ સાથે ઝીલી લો મેં જે રીતે તમને હમણાં કીધું તેવી રીતે રાઈટ હવે તમારા હાથમાં પાંચ પાચિકા થઈ ગયા છે આ પાચિકા જમીન પર મૂકી ફરીથી દાવ લો ટન બાય ટન આપણે લેવાનો છે પહેલાં ફર્સ્ટ પછી સેકન્ડ અને થર્ડ એ રીતે બધાનો ટન આવવો જોઈએ જો ઉછાળેલો પાચિકો ઝીલી ન શકાય તો બીજા મિત્રને દાવ આપી દેવો તો આઉટ ગણાશે જો આપણાથી એ પાચિકો ઉઠાવી ના શકાય જો પડી જાય તો આપણે આઉટ ગણાવીશું તો જે સૌથી વધુ વખત નીચે પાડ્યા વિના આ રીતે ઉછાળ ઉછાળશે તેને ત્રણ તાળી ત્રણ વાર પાડીને શાબાશી આપવાની એટલે કે એને શું કરવાનું શાબાશી આપવાની છે એટલે કે તે જીત્યો છે એના માટે તેને આશ્વાસન માટે આપણે ત્રણ તાળીથી પ્રોત્સાહન કરવાનું છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો બાકીનો આપણે ચેપ્ટર ટેન નેક્સ્ટ વીકમાં જોઈશું જેટલું આપણે ચલાવ્યું છે તેટલું તમારે વર્કબુકમાં અને નોટબુકમાં કમ્પ્લીટ કરવાનું છે